દહેગામ ખાતે કોલેરા અને ઝાડા ઉલટીના કેસો આવતા જિલ્લા કલેક્ટરે સરકારી દવાખાને સારવાર લઈ રહેલા દર્દીઓની લીધી મુલાકાત અને આરોગ્ય તંત્રને તાકીદ કરવા જણાવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં કોલેરાના કેસો તેમ ઝાડા ઉલટીના કેસ વધી જતા સરકારી તંત્ર દ્વારા તાબડતોબ સારવાર આપવાની ચાલુ કરી દીધી છે અને નગરપાલિકા તંત્ર જાગૃત બનીને તાત્કાલિક સુચારુ આયોજન ગોઠવી દીધું છે. તેવા જ સમયે જિલ્લા કલેક્ટરે ગઈકાલે સાંજે દહેગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈને તેમની ખબર અંતર પૂછી હતી અને સ્થાનિક ડોક્ટરોને યોગ્ય સારવાર આપવા માટે સ્થળ ઉપર જ સૂચના આપી દેવામાં આવી હતી. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ચીફ ઓફિસર ઉમાબેન અને દહેગામ શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન અને અન્ય આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સરકારી તંત્ર શહેરમાં 2 કિલોમીટર વિસ્તારમાં જે કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે, સરકારી આરોગ્ય તંત્રના અધિકારીઓ દ્વારા ત્યાં દવાનો છંટકાવ અને આ વિસ્તારના રહીશોની ચકાસણી પણ કરવામાં આવી છે. કેટલાક લોકોની શરીરની ચકાસણી કરીને લોહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.